અતિશય કરુણ ઘટના જે રાજકોટમાં બની અને ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે સાચો આંકડો તો હવે આવશે પણ મને હમણાં છેલ્લે મળેલી માહિતી મુજબ ત્રીસ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે

રાજકોટ ખાતે અતિશય કરુણ ઘટના રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ જે સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડા ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય કેટલી હદ સુધી એ આગમાં એ વ્યક્તિઓ ભૂંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવી શકે માણસના જીવની કોઈ કિંમત ન હોય શકે અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતી કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો કોઈ પણ એસઆઈટી એ થયેલા નુકસાન ભરપાઈ ન કરી શકે કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની છે સ્પષ્ટ બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે તો એ સરકારની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તો એમાંથી પાઠ લેવો જોઈએ એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને મને અત્યંત દુઃખ છે સુરતમાં તક્ષશિલા એક શિક્ષણના ક્લાસના અંદર બાળકોના જે રીતે મૃત્યુ થયા સરકારે એમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી આજે જ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ તક્ષશિલા કાંડના પરિવારજનો સુરતમાં એક સાથે મળીને ચોધાર આંસુ એ રડે છે કે આટલો સમય થયો અમને હજી સુધી ન્યાય નથી મળ્યો અપેક્ષા રાખીએ છીએ કે રાજકોટની ઘટનામાં ન્યાય મળે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે કેટલા કેટલો સમય થઈ ગયો તક્ષશિલા કાંડને હજી સુધી એ પરિવારજનો કોઈ રાજકીય વ્યક્તિ નહીં એ પરિવારજનો ચોધાર આંસુ એ રડીને કહે છે કે હજી સુધી ન્યાય નથી મળ્યો મોરબીનો બાજુમાં જ આવેલો પુલ તૂટ્યો જવાબદારી કોની હતી મોટા માથાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર નથી કરતા મોરબીનો એ પુલ તૂટ્યો અનેક વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા વડોદરામાં નાના નાના ભૂલકાઓ બોટમાં બેસીને જાય અને કોઈ સુરક્ષાની ચિંતા જ જેકેટ પણ નહીં બચાવની કામગીરીની કોઈ વ્યવસ્થા જ અને વડોદરામાં એ નાના બાળકોના મૃત્યુ થાય એક નવો બ્રિજ પાલનપુર ખાતે બને બ્રિજનું ઉદ્ઘાટન ઉદઘાટન થયા પહેલા એ બ્રિજ તૂટી પડે બનતા બ્રિજની નીચેથી કોઈના વાહનો નીકળી ના શકે એવી જોગવાઈ કરવી જોઈએ ડાયવર્ઝન આપવું જોઈએ કંઈ જ નહોતું થયેલું અને બ્રિજની નીચે નિર્દોષ દલિત ગરીબ વ્યક્તિઓના મૃત્યુ થાય અને તપાસ થાય તો નીકળે કે આ બ્રિજ જે બનાવતી હતી એ કંપની તો ભ્રષ્ટાચારમાં બ્લેક લિસ્ટ થઈ હતી અને પછી એમણે ભાજપના ધનભંડોળમાં રૂપિયા આપ્યા એટલે બ્લેક લિસ્ટમાંથી કાળી યાદીમાંથી એ કંપની નીકળી ગઈ અને પાલનપુરના બ્રિજનું કામ એ જ કંપનીને આપ્યું કારણ કે એને ભાજપને ધનભંડોળ આપ્યું હતું દુઃખ સાથે કહું છું અને એ બ્રિજ તૂટે છે અને નિર્દોષ માણસો મૃત્યુ પામે છે રાજકોટમાં સમજી શકાય કોઈ ખૂણે ખાંચકે નાનું કોઈ પ્રવૃત્તિ વગર મંજૂરી એ ગેરકાયદેસર ચાલતી હોય તંત્રના ધ્યાને ના આવે અને ચાલે સમજી શકાય પણ એમ નહીં છડે ચોક આ કામ ચાલતું હોય અને વ્યવસ્થા નહીં અનેક વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યાં અંદર જવા અને બહાર નીકળવાનો એક જ દરવાજો જ્યાં ફાયર સેફટીના કોઈ પગલા ન લેવાય હાઈકોર્ટે વારંવાર કહ્યું છે કે ફાયર સેફ્ટીના પગલા પહેલેથી લો લોકોના જાનમાલની સુરક્ષાની ચિંતા કરો મને ગઈ કાલે હું આવ્યો હતો અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારા સાથીઓ સાથે અનેક લોકોને રાજકોટમાં મળ્યા હું તો કહીશ કે આપની કેમેરાની આંખો પણ થોડા એવા લોકોના ઇન્ટરવ્યુ લેશે અથવા મળશે તો ખબર પડશે રાજકોટમાં સંપૂર્ણપણે ફાયર સેફ્ટીનું કામ કર્યા પછી બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયરનું સર્ટિફિકેટ જોઈતું હોય તો હપ્તો ના આપો ત્યાં સુધી થાય નહીં અને કંઈ કર્યા વગર પણ તમારે સર્ટિફિકેટ જોતું હોય તો પૈસા આપો તો એ પણ મળે અને કંઈ લીધા વગર પણ બિલ્ડિંગ યુઝ પરમિશન કરવું હોય હપ્તો આપો તમારું કામ એમ નામ થાય એક ગરીબ માણસ ક્યાંક એક નાનું એવું ઝૂપડું બનાવે કોઈ કંઈક નાનો એવો ઓટલો ઘરની બહાર કાઢે તો મહાનગરપાલિકા મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી બુલડોઝરો ફરે ઉપર તોડી પાડવામાં આવે અમાનવીય રીતે ઝૂપડાઓ તૂટે પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે અને કોઈ પગલાં નહીં લેવાના કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાતમાં શું એકસો છપ્પન સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી છે અતિશય દુઃખ સાથે કહું છું આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે જે જગ્યા પર સરકારનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય શું નાનો અધિકારી ત્યાં પગલા લઈ શકે ખરો મારો સવાલ છે જ્યાં મેયર જતા હોય જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના જ સોશિયલ મીડિયામાં મુકાતા હોય ત્યાં નાનો અધિકારી જઈને એનું બંધ કરાવી શકે ખરો સરકારની જવાબદારી ઉચ્ચ અધિકારી પદાધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરો આ મારી પહેલી માંગણી છે શા માટે ઉચ્ચ અધિકારી નું નામ નથી આવતું કોઈ માણસ સ્વાર્થના ધંધા માટે કાયદો તોડે પણ કાયદો ન તૂટે જાનમાલની સુરક્ષા એ જવાબદારી સરકારની હું આપને કેટલાક ફોટાઓ બતાવવા માંગીશ આ છે બે હજાર બાવીસમાં માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી જે ઓટો એક્સપો આજ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના ત્યાં આગળ મેયરશ્રી જાય છે આ ફોટો ટીઆરપી અરેના સોશિયલ મીડિયા ઉપર છે એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાની

મ્યુનિસિપલ કમિશનરશ્રી ઝોનના પોલીસ અધિકારી આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે અને ફોટો પડાવે છે જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે આપે બધાએ જોયું છે અને એ જ જગ્યાએ બાજુમાં આપને જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકાર એમ કે મેં પાંચ જણાને સસ્પેન્ડ કર્યા શું આ વ્યાજબી છે ખરું એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો દુખ છે દર્દ છે મને મેં એવી સરકારો મારા દેશમાં જોઈ છે એક રેલવે નો અકસ્માત થાય રેલ મંત્રી રાજીનામું આપે એક પ્લેનનો નો અકસ્માત થાય નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે એ પ્લેનના અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું અને હું રાજીનામું આપું છે કોઈ આજે એ માનવતા કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે હપ્તા ઉઘરાવીને આપે એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં છે ખૂબ સારા અધિકારીઓ છે એને સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં શું કામ કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે આવું ન થાય એક ધાક ઊભી કરી છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ તમારી કારકિર્દી ખતમ તમારે અમારા ઈશારે ના મને કોઈ નામ દેવામાં સંકોચ નથી શ્રીકુમારજી એક આઈપીએસ ઓફિસર કારકિર્દી ખતમ સતીશ વર્મા આખા ગુજરાતમાં જ્યાં નોકરી કરી ત્યારે એક કડક અને સારા અધિકારી કારકિર્દી ખતમ રાહુલ શર્મા ગુજરાતના ભાવનગરમાં ત્રણસો બાવીસ છોકરાઓનો જીવ બચાવનાર અધિકારી કારકિર્દી ખતમ રજનીશ રાય એક નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારી કારકિર્દી ખતમ આવું લિસ્ટ જોવા બેસશો તો સારા સારા અધિકારીઓની કારકિર્દી ખતમ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ધાક ઉભી કરી છે કે ફિલ્ડમાં કામ કરવું હોય તો અમે કહીએ એમ અમારા પગારદાર તરીકે કામ કરો મારે કહેવું છે કે અધિકારી એનો પગાર એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે રાજકીય પક્ષ નથી આપતો એ પગાર અપાતો હોય તો જનતાના કાળી મજૂરીના પરસેવાના ટેક્સના પૈસામાંથી જનતાની તિજોરીમાંથી મળે છે એ જનસેવક છે ભાજપના સેવક નથી ઉઠે આ પ્રસંગ છે આત્મા કકળે ને ઉઠે અધિકારીઓ પણ જ્યાં જ્યાં આવા હપ્તાખોરી ચાલે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે એ પણ બંધ થાય હું ફરી માંગ